પછી ઉપલેટાના ડુમિયાની ગામના ધરતીપુત્ર બટુક ગજેરા ખેતી તેમને વારસામાં મળી છે. જ્યારે તેમણે ખેતી કરવાની શરૂઆત કરી હતી ત્યારે ગામમાં વરસાદ આધારિત કપાસ અને એરંડાની ખેતી થતી હતી. ત્યારબાદ ગામમાં સૌએ સાથે મળી ચેકડેમ બનાવ્યો અને બટુકભાઈએ કેળાની ખેતીની શરૂઆત કરી. પહેલા તેઓ રાસાયણિક ખાતર વાપરીને કેળાની ખેતી કરતા હતા, પરંતુ ત્યારબાદ તેમણે ગાય આધારિત ખેતી વિશે જાણ્યું. ગાય આધારિત ખેતીથી પ્રભાવિત થઈ તેમણે 3 ગાયો વસાવી અને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવા લાગ્યા. છેલ્લા 5 વર્ષથી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. કેળનું એકવાર વાવેતર કરવામાં આવે તો એ 3-4 વર્ષ સુધી ખેડૂતને લાભ આપે છે. કેળમાંથી મળતા પીલામાંથી કેળનું સતત વાવેતર કરી શકાય છે. તેમણે પોતાની 14 એકર જમીનમાં કેળાની G9 જાતનું વાવેતર કર્યું છે. તેમણે પ્રતિ એકર 1800 જેટલા કેળાના રોપાનું વાવેતર કર્યું હતું. અત્યારે ગાય આધારિત ખેતી અને છાણિયા ખાતરને કારણે તેમની જમીનમાં અળસિયા પણ વિપુલ પ્રમાણમાં છે. તેઓ ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવીને ડ્રીપ ઇરિગેશન દ્વારા આપે છે. જીવામૃત બનાવવા માટે મારે કેળમાં ડ્રીપ આધારિત ખેતી છે, એટલે મેં એનું ફિલ્ટર ટાંકી લગાડી છે કે જે 1600 લીટર કેપેસિટીની છે. એની અંદર 50 લીટર ગૌમૂત્ર, 50 કિલો ગાયનું છાણ અને 5 કિલો ગોળ, 5 કિલો કઠોળનો લોટ એ 5 દિવસ સુધી એને રાખવાનો, ત્યારે જીવામૃત તૈયાર થાય. અને એ ડ્રીપ મારફતો 1 એકરે 200 લીટરનું માપ છે 15 દિવસે, એ રીતે અમે એમાં ડ્રીપથી જમીનમાં આપી દઈએ છીએ પાણી સાથે. અને કદાચ આપણી પાસે જીવામૃત વધુ હોય તો વધુ આપવામાં કોઈ જાતનું નુકસાન નથી. રાસાયણિક ખાતરથી ખેતી કરતા હતા ત્યારે બટુકભાઈને ત્યાં કેળાની એક લૂમનું સરેરાશ વજન 18 કિલો આવતું હતું. જ્યારે ગાય આધારિત ખેતી શરૂ કરી ત્યારથી તેમને ત્યાં કેળાની એક લૂમનું સરેરાશ વજન 24 કિલો જેટલું આવે છે. તેથી ઉત્પાદન પણ વધ્યું છે. રાસાયણિક ખાતર પાછળ તેમને પહેલા પ્રતિ એકર લગભગ 16,000 જેટલો ખર્ચ થતો હતો, તે પણ હવે બચે છે. ગાય આધારિત ખેતીની સાથે તેમણે આચ્છાદન એટલે કે મલ્ચિંગની ટેકનિક પણ અપનાવી છે. આથી તેમને સિંચાઈના પાણીની પણ ખૂબ ઓછી જરૂર પડે છે. નકરી શકે આચ્છાદન કેમાંથી બને છે? આચ્છાદન અમે કેળ માટે તો કેળના પાન જે સુકાતા જાય એને અમે એની અંદર પાટલામાં પાથરી દઈએ છીએ, જેને કારણે પાણીની જરૂરિયાત ઘટે છે અને અંદર અળસિયાને બેક્ટેરિયાને જોઈ ટેમ્પરેચર મેન્ટેન થાય છે, એનાથી એની વૃદ્ધિ થાય છે અને વધુમાં વધુ અળસિયા ઉત્પાદન થાય છે કે જે પાકને વધુમાં વધુ ફાયદો કરે છે. આમ આ રીતે ગાય આધારિત ખેતી કરી અને આચ્છાદન ટેકનિક અપનાવીને બટુકભાઈએ ખર્ચ ઘટાડ્યો, ઉત્પાદન વધતા તેમની આવક વધી છે. હાલમાં તેઓને 1 એકરમાં કેળાની ખેતી અને વેચાણનો ખર્ચ 1 લાખ જેટલો થાય છે. તેની સામે કેળાના વેચાણથી તેમને 2 લાખ જેટલી આવક થાય છે. આવકમાંથી ખર્ચ બાદ કરતા તેમને પ્રતિ એકર 1 લાખ ચોખ્ખો નફો થાય છે અને જ્યારે ભાવ સારા મળે ત્યારે તો પ્રતિ એકર 1.5-1.5 લાખ સુધીનો નફો થાય છે. કેળાની ગુણવત્તા સારી હોવાને કારણે બટુકભાઈને પોતાનો માલ વેચવા પણ બજારમાં જવું પડતું નથી. વેપારીઓ તેમની વાડીએ આવીને માલ ખરીદી જાય છે. તો જોયું ખેડૂત મિત્રો, ગાય આધારિત ખેતી કરીને ખેડૂત ઓછા ખર્ચે સારી ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મેળવી શકે છે. ધરતીપુત્ર ડેસ્ક સાથે હુસેન કુરેશી, TV9 ધોરાજી.